ની અંદર આપણે મૂત્રપેયની રચના અને ઉત્સર્જન તંત્ર વિશે વાત કરી હતી હવે વનસ્પતિઓમાં ઘટકોનું વહન કઈ રીતે થાય છે તેની વાત કરીએ તો તમે પ્રકરણ એકમાં શીખી ગયા કે વનસ્પતિ એ જમીનમાંથી પાણી અને ખનિક્ષારનું શું કરે છે શોષણ કરે છે બરાબર મૂળ દ્વારા અને પર્ણ સુધી તેને પહોંચાડે છે એટલે કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિક્ષારોનું મૂળ દ્વારા શોષણ કરે છે અને ત્યારબાદ પર્ણ સુધી એને શું કરે છે પહોંચાડે છે પ્રકાશ સંશ્લેષણ દ્વારા પણો પણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને ખોરાક બનાવે છે આ તમે અત્યાર સુધીના ધોરણમાં ભણી ગયા છો કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા એટલે શું તો કે વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ પાણીનો ઉપયોગ કરી અને સૂર્યપ્રકાશનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે જેને પ્રકાશ સંશ્લેષણ કહેવામાં આવે છે પ્રકરણ દસમાં તમે શીખી ગયા કે ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે એટલે કે ઉર્જા શામાંથી મળે છે આપણને ખોરાકમાંથી મળે છે એટલે એ ઉર્જાનો સ્ત્રોત પણ છે અને દરેક કોષ ગ્લુકોઝ તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે કોષો આ ઉર્જાનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ માટે કરે છે એટલે કે કોષો ઉર્ષામાંથી મેળવે છે શક્તિ કોષ દરેક કોષ ગ્લુકોઝ તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે અને આ કોષો એમને જે આ ઉર્જા મળે છે તેનો ઉપયોગ ક્યાં કરે છે તો કે એનો ઉપયોગ જૈવિક ક્રિયાઓ કરવા માટે કરે છે આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ત હોવો જોઈએ તેથી કોષોને આ જૈવિક ક્રિયાઓ કરવા માટે કોષો પાસે શું હોવું જોઈએ ખોરાકનો જથ્થો હોવો જોઈએ તમે ક્યારે એવું વિચાર્યું હશે કે પાણી અને ખનીજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાઈને પર્ણ સુધી કઈ રીતે પહોંચે છે પણો દ્વારા બનાવેલા ખોરાક એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કઈ રીતે પહોંચે છે એટલે કે એ વનસ્પતિનું રસોડું છે અને એ જે ખોરાક બનાવે છે એ વનસ્પતિના જુદા જુદા ભાગો સુધી કઈ રીતે પહોંચે છે તે આપણે હજી સુધી નથી શીખ્યા માત્ર આપણે એટલું જ જાણીએ છીએ કે પર્ણ દ્વારા ખોરાક વનસ્પતિના જુદા જુદા અંગો સુધી પહોંચે છે હવે કેવી રીતે પહોંચે છે તે આપણે સમજીએ તો પાણી અને ખનિજ તત્વોનું વહન વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિક સારનું વહન કરે છે તમે જ્યાં અગાઉના ધોરણમાં પણ ભણીને આવ્યા છો કે વનસ્પતિના મૂળ છે તે પાણી અને ખનિક સારોનું જમીનમાંથી શું કરે છે શોષણ કરે છે મૂળ મૂળરોમ ધરાવે છે મૂળરોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિક સારોના શોષણ માટે મૂળની સપાટીમાં શું કરે છે વધારો કરે છે એટલે કે મૂળ ઉપર જે મૂળરોમ આવેલા છે તે મૂળરોમ શું કામ કરે છે તો કે પાણીમાં દ્રાવ્ય ખનિક સારોના શોષણ માટે મૂળની સપાટીમાં શું કરે છે વધારો કરે છે કે જેથી કરીને પાણીની જમીનની અંદરથી ખનિક સારો અને પાણી વધુ રીત અંદરથી ખેંચી શકાય જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળરોમના સંપર્કમાં હોય છે તમે એ આકૃતિ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે આ જે મૂળ છે એ અહીંયા મૂળ રોમાં આવેલા છે જે અહીંયા જમીનની અંદર જે પાણી છે એના સંપર્કમાં રહે છે પરિણામે અહીંથી એ પાણી ઉપર તરફ જાય છે એટલે કે ક્ષાર અને પાણીનું વહન આ રીતે થાય છે જમીનમાંથી શું તમે અનુમાન બાંધી શકો કે મૂળ દ્વારા પાણી પણ સુધી કઈ રીતે પહોંચે છે વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર આવેલું છે આપણે મનુષ્યના પરિવહન તંત્રની તો વાત કરી પણ વનસ્પતિમાં કેવા પ્રકારનું પરિવહન તંત્ર છે તેના વિશે ચર્ચા કરીશું તો આગળ જોઈએ હવે બુજો સાચો છે વનસ્પતિ પાણી અને ખનિક સારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે જેમ આપણે આપણામાં આપણા શરીરની અંદર શ્વાસ વાહિની છે કે જે શ્વાસ અને ઉછવાસની પ્રક્રિયા કરવા માટે મદદ કરે છે એ જ રીતે વનસ્પતિની પાણી અને ખનિક સારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે આ વાહિનીઓને શું કહેવામાં આવે છે તો કે આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ જે વાહિનીઓ છે તે ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે જેને વાહક પેશી કહે છે ધ્યાન આપજો કે આ જે વાહિનીઓ છે ચોક્કસ પ્રકારના કોષોની બનેલી છે જેને વાહક પેશી કહે છે સજીવોના કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે સજીવોની અંદર જે કોષો છે તે અમુક ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે શું થાય છે એકઠા થાય છે ભેગા થાય છે જેને કહેવામાં આવે છે પેશી એટલે કે પેશી એવું કહી શકાય કે ચોક્કસ પ્રકારના કોષોનો સમૂહ જેને પેશી કહી શકાય પાણી અને ખનિક સારોના વહન માટે ની વાહક પેશીને જલવાહક પેશી કહે છે એટલે કે વનસ્પતિમાં પાણી અને ખનિક્ષાનું વહન કરવા માટે જે વાહક પેશી છે એ વાહક પેશીને આપણે જલવાહક પેશી તરીકે ઓળખીએ છીએ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને શું કરે છે સાંકળે છે એટલે કે જલવાહક પેશી એક સળંગ નળીઓનું જાળું બનાવે છે એક નેટવર્ક બનાવે છે વનસ્પતિની અંદર અને જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓ સુધી સાંકળી લે છે આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે એટલે કે આ આખું જે પરિવહન તંત્ર છે આખું નેટવર્ક સર્જાય છે અને જેના લીધે મૂળથી પ્રકાંડ અને ડાળીઓ સુધી પાણીનું અને ખનિજ સારોનું વહન વનસ્પતિના સમગ્ર ભાગોમાં જોવા મળે છે તમે જાણો છો કે પર્ણ ખોરાક બનાવે છે એટલે કે પણે વનસ્પતિનું રસોડા તરીકે ઓળખાય છે ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થવું જરૂરી છે આ પ્રક્રિયા વાહક પેશી એટલે કે અન્નવાહક પેશી દ્વારા થાય છે ધ્યાન આપજો ખનીજ સારો અને પાણીનું વહન જલવાહક પેશી દ્વારા થાય અને વનસ્પતિ જે પણ જે ખોરાક બનાવે છે એ વનસ્પતિના બધા અંગો સુધી પહોંચાડવાની જે ક્રિયા છે એ કોણ કરે છે તો કે વાહક પેશી અન્નવાહક પેશી કરે છે આમ જલવાહક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે આમ છેલ્લે આપણે કહી શકીએ કે જલવાક અને અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિમાં ઘટકોનું વહન થાય છે ખોરાકનું પાણીનું અને ખનિક સારોનું વહન થાય છે હવે પ્રવૃત્તિ અગિયાર પોઈન્ટ ત્રણ જુઓ વિદ્યાર્થી મિત્રો તો એક મોટું બટાકું લીધું છે તેની બહારની છાલ ઉતારી લેવાની છે અને તેની એક બાજુનો ભાગ પાયો બનાવવાનો સપાટ કાપવાનો છે હવે તેની વિરુદ્ધ બાજુએ ઊંડી અને પોલાણવાળી ગુહા રચવાની છે એટલે કે વચ્ચે ખાડા જેવું કરવાનું છે અને અડધા સુધી પોલાણ ખાડા ખાંડના દ્રાવણથી તેને ભરી દેવાનું છે એટલે કે બટાકાની અંદર જે આપણે ખાડો કર્યો એની અંદર આપણે ખાંડનું દ્રાવણ એટલે કે પાણીને ખાંડની અંદર ઓગાળીએ તો ખાંડનું દ્રાવણ તૈયાર થાય અને એ બટાકાની અંદર આપણે શું ઉમેરવાનું છે તો ખાંડનું દ્રાવણ ઉમેરવાનું છે અને નિશાની રૂપે બટાકાની દિવાલ પર ટાંકણી લગાડવાની છે હવે તમે જોઈ શકો છો આકૃતિ કે અહીં જોઈ શકો છો પીન દ્વારા બતાવ્યું છે દ્રાવણ ખાંડનું દ્રવણ ઉમેરેલું છે અહીંયા પીન બતાવેલી છે આ બટાકું છે હવે જોઈ શકો કે આ બટાકાને થોડી માત્રામાં પાણીથી ભરેલી ડીશમાં મૂકો આ એક કાચની ડીશ છે કે જેથી આપણે બટાકુ એને જોઈ શકીએ અને એ ડીશની અંદર થોડું શું ઉમેર્યું છે પાણી ઉમેર્યું છે અને બટાકુ આ રીતે અંદર ખાડો કરી અને એની અંદર ખાંડનું દ્રાવણ ઉમેરી અને આ રીતે બટાકું મૂકેલું છે હવે તમે જોઈ શકો કે એટલી ખાતરી કરો કે આ પાણીની સપાટી પીનની સપાટી નીચે હોય એટલે કે પીન ઉપર હોય તો સપાટી પાણીની ક્યાં હોવી જોઈએ નીચે હોવી જોઈએ થોડા કલાક પછી આ ઉપકરણને એમને એમ જ રાખો એટલે કે આ પરિસ્થિતિમાં એમને એમ જ રહેવા દો તમને ખાંડના દ્રાવણની સપાટી ઊંચી જતી લાગશે બટાકામાંથી પાણી કેવી રીતે અંદર જતું હશે થોડા અંતર સુધી પાણી એક કોષથી બીજા કોષ તરફ ગતિ કરી શકે છે આ રીતે પાણી જમીનમાંથી મૂળની જલવાહિનીઓ સુધી પહોંચે છે એટલે કે આ જે પાણી છે એ ઉપર તરફ આ બટાકામાં અંદર તરફ જાય છે એટલે જે તમે ખાંડનું દ્રાવણ ભર્યું છે એ ખાંડનું દ્રાવણ ધીમે ધીમે શું થશે એની સપાટી ઉપર ચડે છે કારણ કે અહીંનું પાણી અંદર જવાથી પાણીની સપાટીમાં વધારો થાય છે એટલે કે આ રીતે તમે જોઈ શકો કે પાણી એ જમીનમાંથી મૂળની જલવાયનીઓ સુધી પહોંચે છે હવે આપણે વાત કરીએ બાસ્ફોટ સર્જન તો તમે ધોરણમાં અગાઉ શીખીને આવ્યા છે છઠ્ઠા ધોરણમાં કે વનસ્પતિ એ ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી શું કરે છે હવામાં મુક્ત કરે છે વનસ્પતિ બાષ્પોત્સર્જનની જે ક્રિયા કરે છે એના દ્વારા હવાની અંદર એટલે કે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત થાય છે અને તેના લીધે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિક્ષારોનું શોષણ કરે છે શોષાયેલું બધું પાણી ધ્યાન આપજો વનસ્પતિ જે પાણી અને ખનિક્ષારોનું જમીનમાંથી શોષણ કરે છે આ શોષાયેલું બધું પાણી વનસ્પતિ દ્વારા વપરાતું નથી એટલે કે વનસ્પતિ જેટલું પાણી જમીનમાંથી શોષી લે છે શું એ બધું પાણી વપરાઈ જાય છે ના નથી વપરાતું તો બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલા પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે એટલે કે જે પાણી પા વનસ્પતિ નથી વાપરતી એ પાણીનું શું થાય છે તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણની અંદર નાના નાના જે છિદ્રો આવેલા છે પર્ણની સપાટી પર એને પર્ણરંધ્ર કહેવામાં આવે છે અને આ પર્ણરંધ્ર દ્વારા આ વધારાનું ના વપરાયેલું પાણી શું થાય છે હવામાં બહાર ફેંકાય છે અને આ પ્રક્રિયાને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો બાષ્ફોત્સર્જન કહેવામાં આવે છે પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે છે પણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂસક પુલ જેમ તમે સ્ત્રો દ્વારા પાણી ચૂસો છો તે રીતે રચે છે જે પાણીને ખૂબ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષો સુધી પહોંચાડે છે બાછ્વસર્જનની વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે એટલે તમે જોઈ શકો છો કે ભર ઉનાળે પણ આપણને ઝાડ નીચે શા માટે ઠંડક લાગે છે કારણ કે વનસ્પતિ બાછ્વસર્જનની ક્રિયા કરે છે અને આજુબાજુનું વાતાવરણ ઠંડુ રાખે છે પરિણામે આપણને બાછ્વડ સર્જનની ક્રિયા દ્વારા ભર બપોરે પણ ઝાડ નીચે શું લાગે છે ઠંડક લાગે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારો અગિયારમો પાઠ પૂરો થાય છે અને તમે આના પ્રશ્નોના જવાબ આમાંથી લખી શકશો સમજૂતી દ્વારા થેન્ક યુ